गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज अपने चेप्टर 11 ग्रिया अने भारापान धोरण 4 विषय गणित एना विषय अभ्यास करीशुं। तो जुओ, आपणे बुधवारे घणा बधा प्रश्नोना जवाब लख्या हता, तो हवे आजे आपणे एने भागाकारना दाखलानी गणतरी करवानी छे। प्रयत्न करो। तो जुओ, प्रयत्न करो बराबर। तो हवे जो विद्यार्थी मित्रों, तमारे अहीं रकम आपेली छे पहला दाखलानी रकम केटली आपेली छे, 65/5 જેટલા આપેલા છે, 5। તો 5 નો ગુણ્યો એવી રીતે બોલવાનો કે 6 થી સંખ્યા વધવી જોઈએ નહીં। તો 5 નો ગુણ્યો જુઓ, અહીંયા તમારે 6 મોટી રકમ છે, અહીંયા 5 નાની છે, એટલે 5 ભાગ ચાલશે। તો 5 એકા 5 બરાબર, 6 માંથી 5 જાય તો અહીં કેટલા રહેશે, 1। ઉપરથી કેટલા ઉતારવાના, 5। હવે અહીંયા 5 છે, અહીંયા 15 છે, 15 મોટી રકમ છે અને 5 નાની છે, એટલે ભાગ ચાલશે નહીં। એટલે આપણે 5નો ગુણ્યો એવી રીતે બોલવાનું કે 15 ની સંખ્યા વધવી જોઈએ નહીં બરાબર। તો 5 એકા 5, 5 દૂ 10, 5 તારી 15, 5 માંથી 5 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0। તો તમારો અહીંયા જવાબ કેટલો આવ્યો? આમ હવે જો આ 65/5 બરાબર જવાબ આવશે 13। કેટલો આવશે? 13। તો પછી જો બીજા દાખલાને આ જ રીત તમારે બીજી રીતે ગણવું હોય, તો જો બીજી આ દાખલો બીજી રીતે ગણવો હોય તો વિદ્યાર્થી મિત્રો જુઓ, 65/5 કેટલા છે, 5। તો તમારે હવે 65 ને 5 વડે આપણે જો ભાગ ચલાવવાનો, કે પાય પાય 25 બરાબર। 5 માંથી 5 જાય તો 0, 6 માંથી 2 જાય તો 4। હવે તમારે વિદ્યાર્થી મિત્રો ફરી 5 ને જ ભાગે વેચવાના છે, તો જો પ્લસ 5 એકા 5, 5 દૂ 10, 5 પાય 25। તો જુઓ, 5 બાય 25, 10 10 માંથી 5 જાય તો 5, અહીંયા રહ્યા 3 3 માંથી 2 જાય તો 1, પ્લસ અહીંયા 5 ના ભાગે જુઓ, 5 ને 5 10 બરાબર। ફરી પછી જુઓ, તમારે અહીંયા પ્લસ કરીને ફરી આગળ ભાગ ચાલશે, 5 તારી 15 5 તારી 15। તો જુઓ, 5 માંથી 5 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0। હવે તમારે આ બીજી રીત સમજવી હોય તો 13 જવાબ કેવી રીતે આવે, તો જુઓ, 5 ને 5 10 10 ને 3 13। જુઓ, અહીં હું સરવાળો કરું છું, 5 + 5 + 3, તો 5 ને 5 કેટલા થશે, 10 10 ને 3 13 બરાબર। તો બીજી રીત તમારે દાખલો ગણવો હોય તો આવી રીતે ગણી શકાય બરાબર। હવે જો આગળનો દાખલો તમને આપેલો છે બીજો, કે તમારે અહીંયા બીજા દાખલામાં રકમ આપેલી છે 84/84 કેટલા છે, 2। તો 2 નો ગુણ્યો એવી રીતે બોલવાનો કે 8 ની સંખ્યા વધે નહીં। તો 2 એકા 2, 2 દૂ 4, 2 તારી 6, 2 ચોક 8, 8 માંથી 8 જાય તો 0, અહીંયા 0 છે, અહીંયા 2 છે, એટલે ભાગ ચાલશે નહીં, ઉપરથી કેટલા ઉતારવાના, 4। તો 2 એકા 2, 2 દૂ 4, 4 માંથી 4 જાય તો 0 બરાબર। આમ તમારો અહીંયા જવાબ કેટલો આવશે જુઓ, આમ તમારે અહીંયા 84/2 બરાબર જવાબ આવશે 42। કેટલો આવશે, 42 બરાબર। હવે ત્રીજા દાખલાની રકમ જુઓ, દાખલા નંબર 3, તો
दाखला नंबर 3 માં 170 ભાગ્યા 3 170 ભાગ્યા કેટલા છે 3 તો 3 નો ઘડ્યો અહીંયા 3 છે અહીંયા 6 છે અહીં 9 છે એટલે આપણે 6 વડે ભાગ કરાય છે 3 1 3 3 2 6 6 માંથી 6 જાય તો 0 ઉપરથી કેટલા ઉતારવાના અહીંયા 0 છે અહીંયા 3 છે ભાગ ચાલશે નહીં એટલે ઉપરથી આપણે કેટલા ઉતારીશું 9 તો 9 1 9 9 2 18 એટલે ભાગ રકમ મૂકી દીધી 3 1 3 3 2 6 3 3 9 બરાબર 9 માંથી 9 જાય તો 0 આ અહીંયા તમારે જવાબ કેટલો આવે છે જો આ આ 170 ભાગ્યા 170 ભાગ્યા 3 બરાબર જવાબ આવ્યો 23 કેટલો આવ્યો 23 આ દાખલા તમે બીજી રીતે આ રીતે મેં પહેલા દાખલામાં ગણાયા તો એવી રીતે બીજી રીતે તમે આને ગણી શકો છો વિદ્યાર્થી મિત્રો બરાબર હવે જુઓ તમારે ચોથા દાખલાની રકમ આપેલી છે 90 ભાગ્યા 6 તો અહીંયા હું કઈ ચોથો દાખલો ગણું છું જો વિદ્યાર્થી મિત્રો કે 90 ભાગ્યા 6 કેટલા આપે છે તો જુઓ 90 ચોથા દાખલાની રકમ છે 90 ભાગ્યા 6 બરાબર તો 6 1 6 6 2 12 એટલે રકમ કેવી થઈ જાય વધી જાય છે તો હવે જો ભાગ આપણે 6 1 6 તો જો 6 9 માંથી 6 જાય તો બાકી કેટલા રહે છે તો 3 કેટલા રહે છે 3 અહીંયા મૂકો 3 ઉપરથી કેટલા ઉતારવાના 0 6 નો ઘડ્યો એવી રીતે બોલવાનો કે 30 ની સંખ્યા વધવી જોઈએ નહીં અહીંયા 30 છે અહીંયા 6 છે 6 નાની રકમ છે એટલે આ બંનેની જોડે આપણે ગણતરી કરીશું તો 6 1 6 6 2 12 6 3 18 6 6 24 6 5 30 6 6 5 30 6 6 36 આપણી રકમ વધી જાય એટલે ભાગ ક્યાં થાય 6 5 30 0 ના 0 3 માંથી 3 જાય તો 0 તો જુઓ અહીંયા લખો આમ આમ 90 ભાગ્યા કેટલા લેવાના છે 6 બરાબર જવાબ આવ્યો તમારો કેટલો આવ્યો 15 કેટલો આવ્યો 15 આ દાખલો તમે બીજી રીતે પણ ભણી શકો છો બરાબર તો જુઓ દાખલા નંબર 5 5મો દાખલો જુઓ 72 ભાગ્યા 4 કેટલા છે 72 ભાગ્યા 4 તો 4 નો ઘડ્યો એવી રીતે બોલવાનું કે 7 ની સંખ્યા વધવી જોઈએ નહીં તો 4 1 4 4 2 8 એટલે કે ભાગ્યા 4 છે 4 1 4 હવે જુઓ 7 માંથી કેટલા કાપવાના છે 4 તો બાકી કેટલા રહેશે 7 માંથી 4 કાપે તો બાકી અહીંયા કેટલા રહેશે 3 હવે અહીંયા 4 છે અહીંયા 3 છે ભાગ ચાલશે નહીં દાખલા અહીંયા રકમ નાની છે અહીંયા મોટી છે એટલે ઉપરથી આપણે કેટલા ઉતારીશું 2 હવે અહીંયા કેટલી રકમ થઈ ગઈ 32 તો 4 નો ઘડ્યો એવી રીતે બોલવાનું કે 32 ની સંખ્યા વધવી જોઈએ નહીં તો 4 1 4 4 2 8 4 4 12 4 4 16 4 5 20 4 6 24 4 8 32 તો અહીંયા આપણે 8 ભાગ ચાલશે બરાબર 2 માંથી 2 જાય તો 0 3 માંથી 3 જાય તો 0 બરાબર હવે અહીંયા લખો આ 72 ભાગ્યા 4 બરાબર જવાબ કેટલો આવ્યો 18 કેટલો આવ્યો 18 બરાબર 72 ભાગ્યા 4 કર્યા છે તો એનો જવાબ કેટલો આવ્યો 18 હવે દાખલા નંબર 6 જુઓ દાખલા નંબર 6 માં તમારે રકમ આપેલી છે 108 ભાગ્યા 9
108 ભાગ્યા 9. અહીંયા તમારે હવે જો 9 નો ઘડ્યો 10 થી સંખ્યા વધે નહીં, બરાબર. ત્રણ રકમ આપેલી છે એટલે આપણે પહેલા એકમ, દશક અને સો, તો આ પાછળવાળી રકમ બંને જોડે ગુણીશું, બરાબર. તો 9 × 9, જો અહીંયા 10 માંથી કેટલા કાપવાના છે? 9, તો બાકી કેટલા રહેશે? અહીંયા 1. 10 માંથી 9 જાય તો બાકી કેટલા રહ્યા? 1. અહીંયા 1 છે, અહીંયા 9 છે. 9 મોટી રકમ છે, અહીંયા 1 નાની, એટલે ભાગતા છે નહીં, એટલે ઉપરથી આપણે કેટલા ઉતારવાના? 8, બરાબર. હવે 9 નો ઘડ્યો એવી રીતે બોલવાનું કે 18 થી સંખ્યા વધવી જોઈએ નહીં. તો 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 8 = 9 = 18, 108 × 9 = 9 = 108 ભાગ્યા 9 = 12, જવાબ આવશે 12. કેટલું આવ્યું? 12. હવે જુઓ એના પછી તમારે રકમ આપેલી છે, એક 232 ભાગ્યા કેટલા છે? 2. કેટલા છે? 2. તો એ દાખલો આપણે નેક્સ્ટ ટાઈમ ફરી આવતીકાલે ગણીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો.